આજનો દિવસ 28 એપ્રિલ શ્રીમતી ભાનુ અઠૈયાની જન્મ જયંતિ. ભારતના પ્રથમ ઓસ્કર વિજેતા ભાનુ અઠૈયાનો જન્મ 28 એપ્રિલ 1929 રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અન્ના સાહેબ રાજોપાધ્યાય અને માતાનું નામ શાંતાબેન રાજોપાધ્યાય હતું. તેમના પિતા ચિત્રકાર હતા. તેમણે મુંબઈની સર જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી લલિત કલામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓએ મુંબઈમાં પ્રોગ્રેસિવ આર્ટ્સ ગ્રુપના સભ્યો બન્યા હતા, જેની સ્થાપના ફ્રાન્સિસ ન્યૂટન સુજાએ કરી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત વર્ષ 1956માં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે શ્રી ગુરુદત્તની ફિલ્મ CID થી શરૂઆત કરી હતી. તેમણે ત્યારબાદ 1957માં પ્યાસા, 1960માં ચૌધરી કા ચાંદ, 1962માં સાહિબ બીવી ઓર ગુલામ, 2001માં લગાન અને 2004માં સ્વદેશ વગેરે જેવી 100થી વધુ ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. તેમણે વર્ષ 1982માં રિચાર્ડ એન્ટોબરોની ફિલ્મ ગાંધીમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના કામના બદલ તેમને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેમને વર્ષ 1991 અને વર્ષ 2002માં એમ 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે માર્ચ 2010માં હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત ધ આર્ટ ઓફ કોસ્ચ્યુમ ડિઝાઇનર નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે 13 જાન્યુઆરી 2013માં ડલાઈનામાને આ પુસ્તકની એક કોપી ભેટ આપી હતી. તેમનું નિધન 15 ઓક્ટોબર 2020 રોજ મુંબઈ ખાતે થયું હતું. જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.